नमस्कार विद्यार्थी मित्रों, हूँ डनेल सोनल, अश्वमेघ विद्यालय किल्ला पारडी। मित्रों, आज आप धोरण 5 विषय गणित गम्मत में अभ्यास करीशुं। तो मित्रों, गणित गम्मत में अपने प्रकरण नंबर 11 क्षेत्रफल अने परिमिति। तो मित्रों, गया वीडियो लेक्चर्स में क्षेत्रफल अने परिमिति विषे अपने महावरो कर्यो हतो। एमां आपणे प्रश्न डी सुधीनो महावरो कम्प्लीट कर्यो हतो। हवे आगळनो प्रश्न छे, नीचे आपेली सफेद डिझाइनमां केटली त्रिकोणाकार लादीओ गोठवी शकाय। आपणने अहीं सफेद डिझाइन जे देखाई रही छे एमां केटली त्रिकोणाकार लादीओ गोठवी शकाय, तो डिझाइननું क्षेत्रफळ आपणे शोधવાનું છે। डिजाइननું क्षेत्रफळ, हवे मित्रों आ जे डिजाइन छे तो एक चौरस सेमी माटे आपणे बे त्रिकोण जोईए। अहीं मित्रों एक चौरस देखाय छे, एमांथी आपणे बे त्रिकोण बनावी शकीए छे। जुओ, एक चौरस माटे बे त्रिकोण बनावी शकाय छे। तो लादी केवी होय छे? लादी चौरस होय छे। तो अहीं थई गयुं एक चौरस सेमी बराबर बे त्रिकोण जोईए। आपणे अहीं लखीए एक चौरस सेमी बराबर बे त्रिकोण। तो आपणे अहीं शुं कही शकीए छीए मित्रों? मित्रों, आपणे जे पहेलो प्रश्न छे के नीचे आपेली सफेद डिझाइनमां केटली त्रिकोणाकार लादीओ गोठवी शकाय, केटली त्रिकोणाकार लादीओ गोठवी शकाय, એ જે પહેલો પ્રશ્ન છે, સૌપ્રથમ આપણે એ પ્રશ્નનો જવાબ સમજીએ। તો અહીં આપણે કહી શકીએ છીએ મિત્રો કે એક ત્રિકોણ બરાબર હાફ ચોરસ સેમી, બરાબર છે ને? આ એક ત્રિકોણ થાય, આપણે કીધું કે એક ચોરસ બરાબર એક ચોરસ સેમી બરાબર બે ત્રિકોણ જોઈએ। અહીં આપણે બે ત્રિકોણ જોઈએ ને, એક ચોરસ બનાવવા માટે આપણને બે ત્રિકોણની જરૂર પડે છે, બરાબર છે? તો એક ત્રિકોણ બરાબર અડધું ચોરસ સેમી થઈ ગયું ને, કારણ કે એક ચોરસ સેમી બરાબર બે ત્રિકોણ છે। તો ફક્ત ત્રિકોણ એક જ હોય તો અડધું ચોરસ સેમી થાય છે। તો અહીં આપણે કેટલા ત્રિકોણ ગણી શકીએ છીએ? ત્રિકોણાકાર લાદીઓ કેટલી ગોઠવી શકાય? તો 1, 2, 3, 4, 5 અને 6, બરાબર છે? આપણે એકદમ સરળ રીતે જોઈએ તો આપણે 6 લાદીઓ અહીં ગોઠવી શકાય છે। ત્રિકોણાકાર 6 લાદીઓ ગોઠવી શકાય છે, બરાબર છે મિત્રો? કારણ કે અહીં આ ત્રિકોણ 4 તો આપણને દેખાઈ રહ્યા છે, જે વચ્ચે ચોરસ હતું એમાં આપણે વચ્ચે લાઈન બનાવી દીધી એટલે એ પણ ત્રિકોણ બની ગયા। એટલા માટે 1, 2, 3, 4, 5 અને 6 અહીં સફેદ ડિઝાઇનમાં કેટલી ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી શકાય? તો આપણે કહી શકીએ છીએ કે 6 લાદીઓ ગોઠવી શકાય। હવે ડિઝાઇનનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ડિઝાઇનનું ક્ષેત્રફળ શોધવા માટે મિત્રો, તો એ ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધી શકાય? તો મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં આપેલ એક ત્રિકોણ એ 1 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનો અડધો ભાગ છે। શું છે? કે એક ત્રિકોણ એ 1 સેન્ટીમીટર બાજુવાળો ચોરસનો અડધો ભાગ છે। આપણે ફક્ત એક જ ત્રિકોણ લઈએ તો ચોરસનો અડધો ભાગ કહી શકાય છે ને, તો એ અડધો ભાગ છે। તો આપણે આખી ડિઝાઇનનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો એક આખું ચોરસ છે આપણી ડિઝાઇનમાં, એક આખું ચોરસ આપણને અહીં દેખાય છે, તો એક આખા ચોરસનું ક્ષેત્રફળ અને અહીં અડધું ચોરસ કયું છે? તો 1, 2, 3 અને 4, ચાર અડધા ચોરસનું ક્ષેત્રફળ, બરાબર છે? આપણે અહીં લખીએ મિત્રો કે આખી ડિઝાઇનનું ક્ષેત્રફળ બરાબર એક આખા ચોરસનું ક્ષેત્રફળ, આખા ચોરસનું ક્ષેત્રફળ વત્તા ચાર અડધા ચોરસનું ક્ષેત્રફળ, ચાર અડધા ચોરસનું ક્ષેત્રફળ। તો આખા ચોરસનું ક્ષેત્રફળ કેટલું? આપણે કીધું કે અહીં એક ચોરસ બરાબર 1 સેન્ટીમીટર, તો આખા ચોરસનું 1 સેન્ટીમીટર થશે, બરાબર છે? હવે ચાર અડધા અડધા ચોરસનું ક્ષેત્રફળ, તો
बे अर्धा अर्धा चौरस त्रिकोण मळे तो एक चौरस बने, तो आ एक अने आ बे, चार अर्धा चौरसनुं क्षेत्रफळ केटलुं थाय? एक त्रिकोण एटले अर्धुं चौरस, बे त्रिकोण मळीने एक आखुं चौरस बनी जाय एटले आ एक चौरस थई गयुं, अने आ बीजुं चौरस एटले चार अर्धा चौरसनुं क्षेत्रफळ बे थशे। तो एक वत्ता बे केटला थई गया? त्रण। तो जवाब शुं आवशे? डिझाइननું ક્ષેત્રફળ ત્રણ ચોરસ સેમી આવશે, ત્રણ ચોરસ સેમી થશે, બરાબર છે મિત્રો? તો આપણે અહીં જવાબમાં લખી શકીએ છીએ કે ત્રણ ચોરસ સેમી। આ રીતે આપણે આ પ્રશ્ન ગણી શકીએ છીએ। આગળનો પ્રશ્ન છે, સાનિયા, આરુષિ, માનવ અને કબીર ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે, તેમણે બનાવેલા કાર્ડ માટે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો। મિત્રો, અહીં આપણને કીધું છે કે સાનિયા, આરુષિ, માનવ અને કબીર ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે, તેમણે બનાવેલા કાર્ડ માટે નીચે આપેલું કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે। તો કાર્ડ કોનું છે? એના નામો આપ્યા છે, સાનિયા, માનવ, આરુષિ અને કબીર। લંબાઈ આપવામાં આવી છે, પહોળાઈ આપવામાં આવી છે, પરિમિતિ છે અને ક્ષેત્રફળ છે। આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે કે પહેલું જોઈએ કે સાનિયાનો કાર્ડ છે એની લંબાઈ આપણને 10 સેન્ટીમીટર આપવામાં આવેલ છે, પહોળાઈ 8 સેન્ટીમીટર આપવામાં આવેલ છે, પરંતુ અહીં પરિમિતિ આપવામાં આવેલ નથી અને ક્ષેત્રફળ પણ આપવામાં આવેલ નથી। તો આપણે સાનિયાના કાર્ડ માટે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું રહેશે। ચાલો તો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધીએ। તો મિત્રો, આપણને અહીં સાનિયાનો કાર્ડ છે એની લંબાઈ 10 સેન્ટીમીટર આપવામાં આવેલ છે, પહોળાઈ છે તો પહોળાઈ 8 સેન્ટીમીટર આપવામાં આવેલ છે, એની પરિમિતિ આપણે શોધવાની છે અને ક્ષેત્રફળ પણ શોધવાનું રહેશે, બરાબર છે? તો આપણે કાર્ડની પરિમિતિ સૌ પ્રથમ શોધીશું। કાર્ડની પરિમિતિ, તો મિત્રો પરિમિતિનું સૂત્ર યાદ છે તમને? આપણે પરિમિતિ માટેનું સૂત્ર તમને લખાવ્યું હતું। તો પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, આ છે પરિમિતિનું સૂત્ર, બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। લંબાઈ આપણી પાસે છે, પહોળાઈ પણ છે, આપણે બેના સ્થાને બે મૂકીશું। લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર, તો લંબાઈના સ્થાને 10 મૂકીશું, પહોળાઈ છે 8 સેન્ટીમીટર। હવે 10 વત્તા 8, 10માં 8 ઉમેરીએ તો થશે 18, 18નો ગુણાકાર 2 સાથે તો 18 દુ 36, તો આપણે પરિમિતિ મળી ગઈ 36। પરિમિતિ માટેનો એકમ, તો આપણને જે લંબાઈ કયા એકમમાં આપવામાં આવેલ છે તો સેન્ટીમીટર, પહોળાઈ સેન્ટીમીટર, તો પરિમિતિ માટે આપણે એકમ લખશું સેન્ટીમીટર। હવે શોધવાનું છે ક્ષેત્રફળ, પરિમિતિ શોધાઈ ગઈ, હવે આપણે શોધશું કાર્ડનું ક્ષેત્રફળ। કાર્ડનું ક્ષેત્રફળ સૂત્ર શું આવશે મિત્રો? કાર્ડ છે એની લંબાઈ અને પહોળાઈ બંને છે, તો કાર્ડનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ। કાર્ડની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર, પહોળાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર, તો આપણે ફક્ત એની કિંમત જ મૂકવાની છે, તો 10 સેન્ટીમીટર અને પહોળાઈ છે 8 સેન્ટીમીટર। 10 ગુણ્યા 8 કેટલા થઈ જશે? તો 10 ગુણ્યા 8 થશે 80, બરાબર છે? ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળનો એકમ શું આવશે? ક્ષેત્રફળનો એકમ આવશે ચોરસ સેમી, ચોરસ સેમી ક્ષેત્રફળનો એકમ આવશે। તો આ રીતે આપણે સાનિયાના કાર્ડનું જે ખૂટતી સંખ્યા એટલે કે પરિમિતિ શોધવાની હતી તો પરિમિતિ શોધી લીધી, કાર્ડનું ક્ષેત્રફળ પણ આપણે શોધ્યું। હવે આપણે આગળ જોઈશું। હવે મિત્રો આપણે કોષ્ટકમાં જોઈશું તો આગળ છે માનવ, તો માનવના ગ્રીટિંગ કાર્ડ્સમાં આપણને લંબાઈ આપવામાં આવેલ છે, લંબાઈ કેટલી આપવામાં આવેલ છે? તો લંબાઈ 11 સેન્ટીમીટર છે, પરિમિતિ દર્શાવવામાં આવેલ છે 44 સેન્ટીમીટર। અહીં આપણે પહોળાઈ અને ક્ષેત્રફળ શોધવાના છીએ,
તમે પાઠ્યપુસ્તકમાં જે કોષ્ટક આપેલું છે એમાં તમે જોઈ શકો છો. તો લંબાઈ 11 સેમી, પરિમિતિ 44 સેમી, પહોળાઈ શોધવાની છે અને ક્ષેત્રફળ પણ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે શોધીશું પહોળાઈ. એ કઈ રીતે શોધીશું? તો આપણે પરિમિતિ તો આપણને આપવામાં આવેલ છે, તો આપણે પરિમિતિનું ક્ષેત્રફળ, પરિમિતિનું સૂત્ર મૂકીશું. તો કાર્ડની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, જે આપણું પરિમિતિનું સૂત્ર છે. મિત્રો, પરિમિતિનું સૂત્ર ખાસ યાદ રાખવું. પરિમિતિ કેટલી આપવામાં આવેલ છે? તો 44 સેન્ટીમીટર. તો આપણે પરિમિતિના સ્થાને 44 લખીશું, બેના સ્થાને 2 લખીશું. લંબાઈ કેટલી છે? તો લંબાઈ 11 સેન્ટીમીટર જે આપણને આપવામાં આવેલ છે, આ 11 સેન્ટીમીટર પ્લસ પહોળાઈ આપવામાં આવેલ નથી. તો આપણે પહોળાઈના સ્થાને પહોળાઈ જ લખીશું. બરાબર છે મિત્રો? હવે આપણે આગળ જોઈશું. 44ના સ્થાને 44 લખીએ, 2નો ગુણાકાર આપણે અંદર કરીશું કૌંસમાં. 2 ગુણ્યા 11, 2 ગુણ્યા 11 કેટલા થઈ ગયા? તો 11 2 22, અને 2નો ગુણાકાર પહોળાઈ સાથે, એટલે 2 ગુણ્યા પહોળાઈ. ફરી એકવાર મિત્રો, 2નો ગુણાકાર આપણે આ જે કૌંસ આપ્યો છે એની સાથે કર્યો, તો 2 ગુણ્યા 11 એટલે 22 થાય છે, અને 2 ગુણ્યા પહોળાઈ. હવે અહીં જોઈએ મિત્રો આપણે, તો 44 છે અને અહીં 22 છે, તો બરાબરની આ બાજુ 22ને આપણે લાવીએ, તો અહીં સરવાળામાં છે, તો બરાબરની આ બાજુ આવશે તો એનું ચિહ્ન બદલાઈ જશે. તો 44 - 22 થઈ જશે, અને અહીં શું રહેશે? તો 2 ગુણ્યા પહોળાઈ રહેશે. બરાબર છે મિત્રો? 44માંથી 22 બાદ કરીએ તો કેટલા રહેશે? 22 આવશે, 2 ગુણ્યા પહોળાઈ. હવે મિત્રો જોઈએ કે 2નો ગુણાકાર પહોળાઈ સાથે છે, આપણે તો ફક્ત પહોળાઈ શોધવી છે. તો પહોળાઈ બરાબર, અથવા તો આ 2ને જે ગુણાકારમાં છે એ બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં આવી જશે. જો મિત્રો, જ્યારે સરવાળામાં હોય ત્યારે બરાબરની બીજી સાઈડે આવે છે ત્યારે બાદબાકીમાં થાય છે, ગુણાકારમાં હોય તો બરાબરની આ બાજુ આવે છે ત્યારે ભાગાકારમાં જાય છે. તો 22ના છેદમાં 2, આ 2 ક્યાં આવી ગયા? નીચે, બરાબર પહોળાઈ. તો 22નો ભાગાકાર 2 વડે કરશો તો તમારો જવાબ આવશે 11. તો પહોળાઈ આપણને મળી ગઈ, પહોળાઈ બરાબર 11 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી મળી ગઈ? 11 સેન્ટીમીટર. હવે આપણે ક્ષેત્રફળ શોધીશું. પહોળાઈ મળી છે 11 સેન્ટીમીટર, તો ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે મિત્રો? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપવામાં આવેલ છે? તો 11 સેમી. તો લંબાઈ 11 સેમી અને પહોળાઈ કેટલી મળી? પહોળાઈ પણ 11 સેમી મળી. તો 11 ગુણ્યા 11 કરશો મિત્રો તો શું જવાબ મળશે? હા, જવાબ મળે છે 121. ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળનો એકમ શું આવશે? ચોરસ સેન્ટીમીટર. તો આપણે અહીં 24 સેમી લખી શકીએ છીએ. તો આ રીતે મિત્રો આપણને પરિમિતિ અને ક્ષેત્રફળનું સૂત્ર મૂકી આપણે લંબાઈ અથવા પહોળાઈ પણ શોધી શકીએ છીએ એમાંથી. હવે આગળનો જે દાખલો છે એમાં આરુષિ, તો આરુષિના ગ્રીટિંગ કાર્ડની પહોળાઈ આપવામાં આવી છે અને ક્ષેત્રફળ આપવામાં આવ્યું છે. તો તમે આ 2 સૂત્ર પરથી આ જ રીતે તમે જવાબ મેળવી શકો છો. તો બાકીનો જે 2 કોષ્ટકમાં 2 લાઈન છે, આરુષિ અને કબીર, તો એ બંને દાખલાઓ તમારે જાતે કરવાના રહેશે જેથી તમારી પ્રેક્ટિસ થશે. ઓકે, થેન્ક યુ.